विषय आसपास पर्यावरण। पाठ 10 रसोड़ानी वात। चित्रों आपेला छे अने टपका पण अंदर आपेला छे। चित्र जुओ, ज्यां टपका छे त्यां रंग पूरो, जे वासणो देखाय छे तेने नाम लखो। टपका छे त्यां रंग पूरीशुं एटले नीचे मुजब वासणो देखाशे। कढ़ाई, तपेली, कूकर, माटली, तवेथो, तवी, जारो अने डोयो। रसोई में वपराता घणा बधा वासण तमे जोया। तमारा घर में रसोई बनावा बीजा कया वासण वपराय छे तेमना नाम नोंधो। वेलण, चमची, चीपियो, साणसी, चप्पू, थाळी। वासणो शाना बनेला छे? स्टील, तांबा, पित्तळ। विचारो अने कहो, आपणे रांधीने शुं खाईए छीए? आपणे काचू शुं शुं खाई शकीए छीए? आपणे काचू अने रांधीने शुं खाईए छीए? पहेलुं, કાચી ખાઈ શકાય તેવી વસ્તુઓ, તો કે ગાજર, ટામેટા, મૂળો અને કાકડી। રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ, ભાત, ખીચડી, ભાખરી અને દાળ। કાચી અને રાંધીને ખાઈ શકાય તેવી વસ્તુઓ, ગાજર, ટામેટા, કોબીઝ અને કાકડી। તમે રસોડામાં કે બીજે ક્યાંય રોટલી બનતા જોઈ હશે, આ માટે વાસણમાં લોટ લઈ આ લોટમાં પાણી ઉમેરવાનું। લોટ અને પાણીનો કણક માંદી મસળવાનું, એટલે બરાબર મસળવાનું, હલાવવાનું। કણકમાંથી નાના ગુલ્લા એટલે કે લુવા બનાવવાના, તેને વણીને રોટલી બનાવવાની। રોટલી કે રોટલો ગેસ પર તવી એટલે કે લોઢી મૂકીને શેકવાની। આવા અનેક પ્રયત્નો પછી રોટલી આપની થાળી સુધી પહોંચે છે। રસોડામાં જઈ રસોઈ બનાવવાની રીતનું અવલોકન કરો। આ માટે શું શું કર્યું? વાનગીનું નામ, તો કે ખીચડી। શું જરૂર પડે? તો કે ચોખા અને મગની દાળ। શું શું કર્યું? એક વાટકી ચોખા અને મગની દાળ લો, પહેલું। બીજું, તેમને સાદા પાણીથી ધુઓ। ત્રીજું, એક કૂકરમાં બે ગ્લાસ પાણી લ્યો। ચોથું, તેમાં ચોખા મગદાળ નાખો। પાંચ, કૂકરમાં મીઠું નાખો થોડું। છ, ખીચડીને ગેસ પર ચડવા મૂકો, એટલે ખીચડી તૈયાર થશે। તમે જોયું કે ઘણી બધી વાનગીઓ અલગ અલગ રીતે બને છે। કેટલીક શેકીને, કેટલીક તળીને અને કેટલીક બાફીને પણ બનાવાય છે। રાંધવાની અમુક રીતો આપેલી છે। આ દરેક રીતથી બનેલી વાનગીઓના બે બે નામ લખો। હજુ થોડી વધારે વાનગી બનાવવાની રીત ઉમેરો અને ઉદાહરણ આપો। વાનગી બનાવવાની રીત અને વાનગીના નામ। શેકવાથી, શેકવાથી કઈ કઈ વસ્તુ બને? તો કે ભાખરી અને રોટલી। બાફવાથી, બટેટા અને ભાત। તળવાથી, પૂરી અને સમોસા બને। ગરમીથી શેકેલી અથવા ભૂંજવાથી પાપડ અને દાળિયા। ઉકાળીને સૂપ અને દાળ। સાંતળીને પરોઠા અને શાક। તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે કયું બળતણ વપરાય છે? તમારી નોટબુકમાં ચિત્ર દોરો અને તેને નામ લખો। નીચે આપેલા ચિત્રો ઓળખો અને તેમના નામ લખો। આપેલા ચિત્રોને યાદી સાથે જોડો। એક કરતાં વધારે વસ્તુઓ પણ સાથે જોડાઈ શકે છે। પહેલું ચિત્ર છે ચૂલો। તો ચૂલો લાકડાથી ચાલે, એટલે કે લાકડામાં જોઈએ। બીજું ચિત્ર છે સગડી। સગડી કોલસાથી ચાલે, એટલે એમાં કોલસા જોઈશે। ત્રીજું છે ગેસ સ્ટવ, તો ગેસથી ચાલે। ચોથું ચિત્ર છે સૂર્ય કુકર, સૂર્યપ્રકાશથી ચાલે। પાંચમું ચિત્ર છે પ્રાઇમસ, કેરોસીનથી ચાલે। અને છઠ્ઠું ચિત્ર છે ઇલેક્ટ્રિક સ્ટવ, વીજળીથી ચાલે।
મગને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે પલાળેલા મગને ભીના કપડામાં વીંટાળી અને ઢાંકી દો. એક દિવસ પછી શું તમને કોઈ ફેરફાર દેખાય છે? તૈયાર થયેલ મગમાં ડુંગળી, ટામેટાં, મીઠું અને લીંબુનો રસ ઉમેરો અને ભેળવો. તમારા મિત્ર સાથે મગની મજા માણો. તમે રાંધ્યા વગર શું બનાવી શકો? તો કે લીંબુ પાણી. લીંબુ પાણી કઈ રીતે બને? તો કે પાણીમાં ખાંડ ભેળવો પહેલાં, પછી લીંબુનો રસ ઉમેરો, પછી તેને ગાળી લ્યો, એટલે લીંબુ પાણી તૈયાર છે. બીજું, ફ્રૂટ ચાટ. જુદા જુદા ફળના નાના ટુકડા કરો, પછી ખાંડ, મીઠું, ચાટ, મસાલો નાખો. ત્યારબાદ આ બધાને બરાબર ભેળવો. ફ્રૂટ ચાટ તૈયાર છે. લસ્સી. એક કપ દહીં લો, તેમાં ખાંડ નાખો, પછી તેમાં બરફના ટુકડા નાખો. ત્યારબાદ આ બધાને મિક્સ કરો. લસ્સી તૈયાર છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન એક, તમારા ઘરમાં રસોઈ કરવા કયા કયા વાસણો વપરાય છે? ઉત્તર, મારા ઘરમાં રસોઈ કરવા માટે વેલણ, ઓરસિયો, તાવેથો, ચીપિયો, કાંસળી, ચમચી, થાળી, વાટકી, તપેલી, કૂકર, ચપ્પુ, કઢાઈ, તવી વગેરે વાસણો વપરાય છે. પ્રશ્ન બે, સલાડમાં શું હોય છે? ઉત્તર, સલાડમાં કાકડી, ટામેટાં, ગાજર, બીટ, મૂળા વગેરેનું મિશ્રણ હોય છે. પ્રશ્ન ત્રણ, તમારા ઘરમાં પહેલાંના જમાનાના વાસણો પડ્યા છે? ઉત્તર, હા, મારા ઘરમાં પહેલાંના જમાનાના વાસણો પડ્યા છે. પ્રશ્ન ચાર, રોટલી શેના શેના લોટની બને છે? ઉત્તર, રોટલી ઘઉં, જવ, મેંદો અને રાગીના લોટની બને છે. પ્રશ્ન પાંચ, સૂર્ય કુકરમાં ખોરાક કેવી રીતે તૈયાર થાય છે? ઉત્તર, સૂર્ય કુકરમાં ખોરાક સૂર્યના કિરણોની ગરમી મળવાથી બફાય છે અને ખોરાક તૈયાર થાય છે. પ્રશ્ન છ, કઠોળમાંથી આપણને શું મળે છે? ઉત્તર, કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે. પ્રશ્ન સાત, પહેલાંના જમાનામાં શાના પર જમવાનું બનાવવામાં આવતું હતું? ઉત્તર, પહેલાંના જમાનામાં પ્રાઇમસ અને ચૂલા પર જમવાનું બનાવવામાં આવતું હતું. પ્રશ્ન આઠ, રોટલી કાચી હોય તો આપણને શું થાય છે? ઉત્તર, રોટલી કાચી હોય તો આપણને પેટમાં દુખે છે. પ્રશ્ન નવ, પહેલાંના જમાનામાં લોકો ગીઝર કે સોલર વોટર હીટર નહોતા વાપરતા નહોતા, ત્યારે પાણી કેવી રીતે ગરમ કરતા હતા? ઉત્તર, પહેલાંના જમાનામાં લોકો ગીઝર કે સોલર વોટર હીટર નહોતા, ત્યારે પાણી ચૂલાની મદદથી ગરમ કરતા હતા, જેમાં લાકડા સળગાવવામાં આવતા હતા. પ્રશ્ન દસ, આપણે કયા કયા શાકભાજી કાચા ખાઈ શકીએ છીએ? ઉત્તર, આપણે કાકડી, બીટ, ગાજર, ટામેટાં, ડુંગળી, કોબીજ, વટાણા, તુવેર વગેરે શાકભાજી કાચા ખાઈ શકીએ છીએ. પ્રશ્ન અગિયાર, બાજરીના લોટમાંથી આપણને કઈ ગળી વસ્તુ બનાવી શકીએ છીએ? ઉત્તર, બાજરીના લોટમાંથી આપણે કુલેર નામની ગળી વસ્તુ બનાવી શકીએ છીએ. પ્રશ્ન બાર, પાણી ભરવા માટે સાનો સાનો ઉપયોગ થાય છે? ઉત્તર, પાણી ભરવા માટે માટલું, ડોલ, ટબ, પ્યાલું વગેરેનો ઉપયોગ થાય છે. પ્રશ્ન તેર, રસોઈ બનાવવા માટે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે? ઉત્તર, રસોઈ બનાવવા માટે નીચે આપેલી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. પહેલું, તળવાની. બીજું, શેકવાની. ત્રીજું, બાફવાની. ચોથું, ગરમીથી શેકીને. પાંચમું, ઉકાળીને. અને છઠ્ઠું, સાંતળીને. ચૌદ, જમવાનું કેમ સ્વાદિષ્ટ લાગે છે? રસોઈમાં મસાલા જેવા કે હળદર, મીઠું, ધાણાજીરું
મરચું, હિંગ વગેરે ભરવાથી જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. પ્રશ્ન 15. સોલર વોટર હીટરનો શું ઉપયોગ છે? ઉત્તર. સોલર વોટર હીટર પાણી ગરમ કરવા વપરાય છે. પ્રશ્ન 16. ખોરાકના સ્વાદ કયા કયા છે? ઉત્તર. ખોરાકના સ્વાદ નીચે મુજબ છે. 1. મધુર. 2. ખાટો. 3. ખારો. 4. તુરો. 5. કડવો. 6. તીખો. પ્રશ્ન 17. કુકરમાં શું શું બને છે? ઉત્તર. કુકરમાં ખીચડી, ભાત, શાક, દાળ અને કઠોળ વગેરે બને છે. પ્રશ્ન 18. શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે કેવો ખોરાક ખાવો જોઈએ? ઉત્તર. શરીરના વિકાસ અને વૃદ્ધિ માટે સારો અને પૌષ્ટિક ખોરાક ખાવો જોઈએ. પ્રશ્ન 19. શું આહારના સ્વાદ સરખા હોય છે? ઉત્તર. ના, આહારના સ્વાદ સરખા હોતા નથી.